નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકી અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે હું તમને કેવી ટ્રીક આપવાનો છું, સિક્રેટ ટ્રીક. એ ટ્રીકને આધારે તમે રોજે પ્રેક્ટિસ કરશો એટલે વિધિન 2 મંથ્સ, કેટલા, 2 મહિનામાં તમે અંગ્રેજીમાં પારંગત થઈ જશો, સારું એવું અંગ્રેજી બોલી શકશો. હું એમને તો ફ્લુઅન્ટલી બોલી શકો, બટ હા, તમે જે છો એના કરતાં બેટર બોલી શકશો એ મારી જવાબદારી છે. એ શું છે સિક્રેટ ટ્રીક, એની તમામ પ્રકારની માહિતી આજના લેક્ચરમાં આપવાનો છું. કેટલી કલાક કેવી રીતે રોજે મહેનત કરવાની છે એ તમામ પ્રકારની માહિતી આજના લેક્ચરમાં આપવાનો છું. અને મિત્રો, લાખો લોકો એમાં હું આવી જાઉં અને જેટલા લોકો અત્યારે અંગ્રેજી બોલી રહ્યા છે, સારી રીતે તમારી નજરની સામે હશે, ઘણા બધા લોકો એ બધા આ ટ્રીકને ફોલો કરે છે, આ રીતને ફોલો કરે છે, અને એ જે સારું એવું અંગ્રેજી બોલી શકવા પાછળનું કોઈ રીઝન હોય તો એ છે. એ હું તમને આજના લેક્ચરમાં કહેવાનો છું. મિત્રો, અંત સુધી બન્યા રહેજો. હું તમને જે રીતે આજે કહું અને એ રીતે તમે કરશો એટલે ખાલી 2 મહિનામાં તમને પરિણામ મળશે, એ જવાબદારી સાથે કહું છું. રેડી? તો મિત્રો, શરૂઆત કરીએ. એની પહેલાં મસ્ત રીતે એક વખત વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા આવેલા છો તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. મિત્રો, આ સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો અને તમારા મિત્રો જેટલા પણ હોય એ બધાને શેર કરવાનું ભૂલતા નહીં. અને એ લોકોને કહેજો કે સાહેબ, 2 મહિનામાં કઈ રીતે સારું એવું અંગ્રેજી સુધારી શકાય, બરાબર છે? તો એ તમામ પ્રકારની માહિતી આજના એક લેક્ચરમાં આપવાના છીએ. લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. અને આજે મિત્રો આપણે ડે 7 છે, 1 થી ટૂંકમાં આપણે કહેવાય ડે 1 2 3 4 5 એ બધા સેશન આપણે જોઈ ગયા છીએ, બરાબર. નીચે ડિસ્ક્રિપ્શનમાં એ લિંક મળી જશે, અથવા તો તમે લાઈવ ક્લાસમાં જઈ અને બધા લેક્ચર જોઈ શકશો. તો ખાસ એ જોઈ લેશો, પછી તમને એમાં આગળ વધતા રહેશો અને સાથે સાથે રોજે જોડાયેલા રહેશો તો ઇમ્પ્રુવમેન્ટ વધારે થશે. ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ. રેડી છો, તૈયાર છો? એક વખત જોરદાર બધાની સેલ્યુટ આપણા કોમેન્ટ બોક્સમાં આવી જવી જોઈએ, બરાબર. અને શરૂઆત કરી દઈએ આજના મસ્ત મજાના લેક્ચરની. લાઇકનો ટાર્ગેટ આપણે 2000નો રાખ્યા છે. કેટલી? 2000 લાઇકનો ટાર્ગેટ પૂરો કરી દેશો એટલે તમને આ PDF પણ તમને હરરોજની જેમ મળી જશે. ઘણા બધા લોકો કહેતા સર PDF તો મોકલતા ને, અરે આપણો લાઇકનો ટાર્ગેટ પૂરો થાય એટલે મળી જ જાય છે, બરાબર. હવે આપણે 2000 લાઇકનો ટાર્ગેટ આપીએ છીએ તો 2000નો તમારે પૂરો કરવો પડે ને. આટલા બધા વિદ્યાર્થીઓ રોજ જોતા હોય તો એકદમ લાઇકનું બટન ના દબાવી શકો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી શકો. કરી શકો ને તમે, મારી મહેનતને તમે આટલું માન ના આપી શકો યાર, આટલું તો આપી શકો ને. ઓકે, શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં શું કરવાનું એ તમને વાત કરી દઉં. એની પહેલાં મિત્રો, આપણે જે 8 તારીખથી જે ફર્સ્ટ બેચ શરૂ કરવાના હતા, એક બધા ખાસ નોંધ લઈ લેજો. 11 એપ્રિલથી આપણી ફર્સ્ટ બેચ શરૂ થશે. 11 એપ્રિલથી શું કામ? કારણ કે અમુક રીઝન્સના કારણે અમારી 2 કે 3 દિવસ બેચ છે એ લેટ શરૂ થશે, તો થોડુંક કોઓપરેટ કરજો. તો આપણી ફર્સ્ટ બેચ એપ્રિલથી થશે અને 2 બેચ એક સાથે શરૂ થવા જઈ રહી છે. એકનો ટાઈમ સવારે 10 વાગ્યાનો હશે અને બીજો ટાઈમ સાંજે 4 વાગ્યાનો હશે. રેડી? તો રોજ જે લેક્ચર હશે અને મટીરિયલ બધું અમારા તરફથી આવશે. ઓફલાઈન ક્લાસની વાત કરું છું, અહીંયા રાજકોટમાં આવીને HP પેટ્રોલ પંપની બાજુમાં બાપા સીતારામ ચોક રૈયા રોડ રાજકોટ, આ 3 નંબર આપેલા છે. કોઈ પણ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમારું ટૂંકમાં છે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. ઓકે, શરૂઆત કરીએ. મિત્રો, જો અંગ્રેજી બોલવામાં આપણે ડે 5માં આપણે શીખાતા કે સિમ્પલ પ્રેઝન્ટ અને સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ, મેં કીધું હતું કે આની હું પ્રેક્ટિસ લઈને આવીશ તમારી સમક્ષ. અને એવી સરસ મજાની રીતે પ્રેક્ટિસ કરવાની છે કે જેથી કરી અને તમે કોઈ પણ સેન્ટેન્સ કોઈની સાથે જ્યારે તમે કમ્યુનિકેશન કરો છો, વાતચીત કરો છો, તો વાતચીત કરવામાં તકલીફ ન પડે. જેમ ગુજરાતીમાં કરીએ છીએ ને એમ જ આપણને આમાં આવડી જશે. પણ આ એક રીત જાણી લેજો, આ એક ટ્રીક જાણી લેજો, આ રીતે પ્રેક્ટિસ કરજો. જો હું તમને સમજાવું, સૌથી પહેલા સિમ્પલ પ્રેઝન્ટ ને સિમ્પલ પાસ્ટ આ બેયને આપણે સાથે સમજશું. રેડી? બંનેને આપણે સાથે સમજતા જશું અને અઢળક પ્રેક્ટિસ કરવાના છીએ. એટલે કહું છું વિડીયોની અંત સુધી બન્યા રહેજો. લાઈક કરી દીધી બધાએ? ઓકે, શરૂઆત કરી. હવે સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ બેયમાં ફેર શું હોય? રોજે જે કરતા હોય ક્રિયાઓ એને સિમ્પલ પ્રેઝન્ટમાં વર્તાય, બરોબર. અને જે ક્રિયાઓ થઈ ગઈ છે એના માટે આપણે સિમ્પલ પાસ્ટનો ઉપયોગ થાય. મિત્રો, આના માટેની આપણે સિમ્પલ વાક્ય રચના હતી. સબ્જેક્ટ, એની બાજુમાં ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો SKS વાળું રૂપ. આ બેની ચર્ચાઓ આપણે લેક્ચરમાં કરેલી છે ડિટેલમાં, એટલે વધારે હું અહીં સમય નહીં લઉં. કારણ કે એ જ તમે અહીંયા જોઈ લેશો ને તો તમને વધારે ખ્યાલ આવી જશે, એટલે લેક્ચર જોઈ લેજો. અને મિત્રો, સાથે સાથે ખાસ એક તમને વાત કહી દઉં કે સિમ્પલ પાસ્ટ ટેન્સ એમાં વાક્ય રચના એ સબ્જેક્ટ પ્લસ V2 અને પ્લસ આવતું ઓબ્જેક્ટ. રેડી? સબ્જેક્ટ પછી શું આવશે? V2.
તો આ V2માં ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે V1 ને V2 શું છે? તો ક્રિયાપદના મૂળ રૂપ છે. અહીંયા મૂળ રૂપ મૂકવાનું છે, અહીંયા ભૂતકાળનું રૂપ મૂકવાનું છે. વાક્ય રોજે ક્રિયા કરો છો વર્તમાનમાં, હું લખું છું, વાંચું છું, હું દોડું છું, અમે જમીએ છીએ, અમે જોઈએ છીએ, એ બધા આ કાળમાં આવશે. મેં લખ્યું, મેં વાંચ્યું, મેં પીધું, મેં ખાધું, મેં દોડ્યું, મેં જમ્યું, લખ્યું, એ બધું આમાં આવશે. રેડી, સમજાઈ ગયું તમને? તો આ બધું ભૂતકાળ, આ વર્તમાન કાળ. હવે જ્યારે આપણે તમે હું મળીએ તો નથી કહેતા, સર હું ગઈકાલે મેં તમને ફોન કર્યો અને હું આજે 7 વાગે શું કહેવાય સવારમાં ઉઠ્યો, ભૂતકાળ થઈ ગયો. પણ આપણે એમ કહ્યું હું દરરોજ સવારે 7 વાગે ઉઠું છું, તો સાહેબ આ વર્તમાનકાળ થઈ ગયો. રેડી, તો રોજે ક્રિયા તમે ડેઇલી કરો છો, કોઈ પણ વ્યક્તિ રોજે ક્રિયા કરતો હોય એના માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ક્રિયા થઈ ગઈ છે એના માટે ભૂતકાળ. હવે એના માટે મેં તમને કીધું હતું કે હું તમને ક્રિયાપદનું લિસ્ટ મોકલીશ અને આજે મોકલી દઈશ, બરોબર. ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક આપેલી જ છે, બરોબર છે, ત્યાંથી તમને ખબર પડી જશે. એમાં મેં તમને એક પેજ આપેલું છે રૂલ 7. હવે જો આ જે પહેલી લાઇન છે અમે સમજાવેલું છે, આ ક્રિયાપદનું મૂળ રૂપ છે, એની બીજી લાઇન આ V2. અત્યારે આપણે યાદ શું રાખીશું? V1 અને V2, આ બે યાદ રાખી લેશો ને તો એ 50-60% અંગ્રેજી ક્લિયર કટ થઈ જાય. બે જ, કારણ કે આ બે જ સૌથી વધારે બોલે છે. મેં તમને પહેલાં કીધું હતું ને અત્યારે કહો. હવે જો સાહેબ અવેક એટલે જાગવું અથવા તો જગાડવું, તો અવોક એટલે જાગ્યું. હવે જો અહીંયા એક લખેલું છે તમને સિમ્પલ એક સમજાવું, બાય, BUY, બાય એટલે ખરીદવું, અને અહીંયા લખ્યું છે એનું ભૂતકાળનું રૂપ બોટ, BOUGHT. તો સાહેબ બાય એટલે ખરીદ, હું એમ કહું કે હું કપડાં ખરીદું છું, તો સાહેબ આઈ બાય આવશે, કારણ કે આ મૂળ રૂપ છે. તો જુઓ વાક્ય કેવી રીતે બનાવવાનું, જે કરતા, જે ક્રિયા કરતો એ પહેલા મૂકો અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે વર્તમાનકાળ. હું કપડાં ખરીદું છું તો આઈ ખરીદવું છું એટલે બાય, હું કપડાં ખરીદું છું. પછી તો કે મેં કપડાં ખરીદ્યા, તો સાહેબ એનું શું થશે? મેં કપડાં ખરીદ્યા એટલે આઈ બાયનું ભૂતકાળનું રૂપ. જોજો આ બધાય ગુજરાતી વર્તમાન ક્રમાણ કેચ એટલે પકડે છે, બરોબર છે. તો કોટ એટલે પકડ્યું, પછી ક્રીપ એટલે પેટે ચાલે છે, ક્રેપ્ટ એટલે પેટે ચાલ્યું, ડીગ એટલે ખોદે છે, ડગ એટલે ખોદ્યું, ફીડ એટલે ખવડાવે છે, ફેડ એટલે ખવડાવ્યું, ફીલ એટલે અનુભવું છું, તો ફેલ્ડ એટલે અનુભવ્યું. તો મતલબ કે V1ની લાઈન છે એ વર્તમાનકાળ પ્રમાણે થાય, V2ની લાઈન છે એ ભૂતકાળ પ્રમાણે થાય. તો જો તમને આખે આખું લિસ્ટ હોય અને તમને વર્તમાનકાળના રૂપ અને ભૂતકાળના રૂપ આવડે છે, તમે કોઈ પણ સાથે વાત કરી શકો. હું ક્રિકેટ રમું છું, આઈ પ્લે ક્રિકેટ. જો રમું છું તો મૂળ રૂપ આવશે, હું ક્રિકેટ રમ્યો તો આઈ પ્લેઇડ થઈ જશે. શું કામ? ભૂતકાળનું રૂપ છે એટલા માટે. આઈ વોઝ ને એમ ઇઝ આર ને વોઝ વરનો ઉપયોગ સાહેબ આમાં કંઈ કરતા નહીં. હું દર વખતે એટલા માટે જ કહું કે હું તમારો જેવડો હતો ને હું તમારી જેમ અંગ્રેજી શીખતો ને, ત્યારે મને કહો કેમ કે ને હું ક્રિકેટ રમું છું, આઈ એમ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમતો હતો, હું ક્રિકેટ રમ્યો, આઈ વોઝ પ્લે ક્રિકેટ. સાહેબ ધીસ ઇઝ રોંગ સેન્ટેન્સીસ. તો આ ધ્યાન રાખજો, ધીઝ આર રોંગ સેન્ટેન્સીસ. જો જવાબ થાય ક્યારેક પ્રેક્ટિસ ના કરો ને એટલે. રેડી, તો ખાસ ધ્યાન રાખજો મિત્રો કે કયો કાળ ક્યાં શું વાપરવાનું છે. હવે તમને એટલી ખબર પડી ગઈ, જેટલા પણ વાક્ય બનાવે, જો હું મજા કરું છું, હું આનંદ કરું છું, આઈ એન્જોય, મેં મજા કરી, આઈ એન્જોયડ, બરોબર છે. તેઓ પ્રાર્થના કરે છે તો ધેય પ્રે, અહીંયા નથી પણ ધેય પ્રે, તેઓએ પ્રાર્થના કરી તો ધેય પ્રેઇડ થઈ જશે, બરોબર. મારા મિત્રો ક્રિકેટ રમે છે તો માય ફ્રેન્ડ્સ પ્લે ક્રિકેટ. મારા મિત્રો ક્રિકેટ રમ્યા, માય ફ્રેન્ડ્સ પ્લેઇડ ક્રિકેટ. સમજાઈ ગયું હું શું કહેવા માગું? સેલ્યુટ આપી દેજો. સમજાઈ ગયું હોય તો શું? આ જે છે એ વર્તમાનકાળ પ્રમાણે, આ જે છે એ ભૂતકાળ પ્રમાણે. ચલો આગળ બીજું જોઈએ. બીજું જુઓ, લર્ન લખેલું છે. હું અંગ્રેજી શીખું છું, આઈ લર્ન ઇંગ્લિશ. હું અંગ્રેજી શીખ્યો, આઈ લર્ન્ટ ઇંગ્લિશ, બરોબર છે. પછી હું છોડી દઉં છું તો કે આઈ લીવ ઇટ. મેં છોડી દીધું, આઈ લેફ્ટ ઇટ. સિમ્પલ વસ્તુ છે. જો હું તમને મળું છું, આઈ મીટ યુ. હું તમને મળ્યો, આઈ મેટ યુ. સિમ્પલ વસ્તુ છે. તેઓ શું કહેવાય રમકડા વેચે છે, ધેય સેલ, SELL, ધેય સેલ ટોઈઝ. તેઓએ રમકડા વેચ્યા, ધેય સોલ્ડ ટોઈઝ. મતલબ કે તમે વાક્ય કેવું બોલવાના છો? વર્તમાનકાળમાં બોલવાના છો તો આ પ્રમાણે, ભૂતકાળના બોલવાના છો તો આ પ્રમાણે. માની લ્યો કે કદાચ ઝાખું બાખું દેખાતું હોય તો તમારે, મેં તમને લિંકમાં મૂકેલી જ છે PDF, શેર કરી લેજો. આપણા વોટ્સઅપની ચેનલમાંય મૂકી દઈશ આની લિંક, ટેલિગ્રામ ચેનલમાંય મૂકી દઈશ, જોડાઈ જાજો. બાકી રહી ગયા હોય તો ત્યાં જોડાવાનું. રેડી, ચલો હવે સેમ વસ્તુ આ છે. તો હવે આપણે બીજા ઘણા બધા વાક્યોની હવે પ્રેક્ટિસ કરીએ, પણ એની પહેલાં જો તમારે ડિટેલમાં એકદમ બેઝિકથી પાયાથી મારી સાથે લાઈવ અંગ્રેજી શીખવું છે તો આ કોર્સ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની પહેલાં તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો.
વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, કારણ કે આ કોર્સમાં એક તો બેઝિકથી એડવાન્સ લેવલનું સ્પોકન ઇંગ્લિશ એક વર્ષનો કોર્સ છે, 1299 રૂપિયા હું તમને લાઈવ સ્પોકન ઇંગ્લિશ એક વર્ષ સુધી ભણાવીશ, દર બુધવારે એક લાઈવ લેક્ચર આવશે. સાહેબ તો બીજા દિવસોમાં શું કરું? અરે આખો કોર્સ તમને રેકોર્ડેડ ફોર્મમાં મળી જશે અને બધા પગથિયા વાઇઝ, પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, એમ એપિસોડ લેક્ચર વાઇઝ બધા લેક્ચર ગોઠવેલા હશે. બેઝિકથી શરૂઆત, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધું આવી જશે. સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં, વોટ્સઅપ સપોર્ટ, બધું મટીરિયલ પીડીએફ ફોર્મમાં મળી જશે. તો ખાસ આ કોર્સ લઈ લેજો, તમે તમારા સમયે ગમે ત્યારે અંગ્રેજી શીખી શકશો અને દુનિયાના કોઈ પણ ખૂણેથી. તો આ નંબર છે, નંબરનો કોન્ટેક કરજો. વધુ ઇન્ફોર્મેશન માટે 9727292392 ઉપર કોલ કરી અને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ઓકે, હવે જો અહીંયા તમને અમુક સેન્ટેન્સીસ આપેલા છે તો સેન્ટેન્સની આપણે શું કહેવાય, મસ્ત રીતે પ્રેક્ટિસ કરીએ. અરે રે, કિધર ગયા સાળા? ચાલ, હવે જો અમે ગીત ગાઈએ છીએ, અમે સાહેબ ગીત ગાઈએ છીએ, તો સીધું કરતા કોણ છે? અમે એટલે વી, વી સીધી ગાઈએ છીએ. જો વર્તમાન કાળ છે એટલે શું આવશે? તો કે સિંગ, વી સિંગ અ સોંગ. હવે માની લો કે આનું ભૂતકાળ કીધું, અમે ગીત ગાયા, તો સાહેબ એનું વાક્ય શું થશે? વી સિંગ આવે નહીં, ભૂતકાળનું રૂપ સેંગ થઈ જાય. વી સેંગ અ સોંગ. રેડી? વી સેંગ અ સોંગ. તેની ચા બનાવતી નથી, આ તેણી આવશે, તેની નહીં આવે, તેની ચા બનાવતી નથી. સાહેબ નકાર વાક્ય રચના છે તો તમને ખબર છે વર્તમાન કાળમાં ડુ અથવા તો ડઝ, પછી નોટ અને પછી ક્રિયાપદનું મૂળરૂપનો ઉપયોગ કરવાનો થાય. આ આપણે શીખી ગયા છીએ. તો ચલો, તેણી એટલે શું થાય? સી, સી સાથે ડઝ જ આવે. સી ડઝ નોટ, સી ડઝ નોટ ચા બનાવતી નથી, બનાવવું એટલે મેક થાય. સી ડઝ નોટ મેક ટી, અ ટી આવશે નહીં, કારણ કે ચા કોઈ દિવસ ગણી શકાતી નથી, એટલા માટે કોઈ દિવસ ટીની પહેલાં આર્ટિકલ આવતો નથી. શું તમે પત્ર લખો છો? સાદો ભૂતકાળ છે, સોરી વર્તમાનકાળ છે, તો ડુ યુ સીધું આવશે. ડુ યુ રાઇટ અ લેટર, ડુ યુ રાઇટ અ લેટર ક્વેશ્ચન માર્ક. માની લો ભૂતકાળ લખ્યું હોય તો શું તમે પત્ર લખ્યો? તો સાહેબ આ ડુની જગ્યાએ ખાલી ડીડ આવે. શું આવે? ડીડ આવે. તેણી, તેણીએ ચા બનાવી ન હતી, તો ન હતી તો અહીં સાહેબ ડીડ મૂકી દો. આખે આખો કાળ આપણે એક્સપ્લેન કરેલો જ છે. કોણ બુક વાંચે છે? કોણ બુક વાંચે છે? સાદો વર્તમાન કાળ, તો શું થશે? હુ રીડ્સ અ બુક, હુ રીડ્સ અ બુક ક્વેશ્ચન માર્ક. ત્યાં કેટલા સફરજન ખાઓ છો? અથવા તો તમે એમ લખી શકો કે તમે કેટલા સફરજન ખાઓ છો? ત્યાંની તમે આવશે. કેટલા સફરજન, કેટલા એટલે ગણી શકાય, હાઉ મેની વાળી વાક્ય રચના આપણે અલગ પડે. તો શું આવશે? તો કે હાઉ મેની એપલ્સ, હાઉ મેની એપલ્સ ડુ યુ ઈટ, હાઉ મેની એપલ્સ ડુ યુ ઈટ. હવે માની લ્યો કે આ સાદો ભૂતકાળ હોય તો સાહેબ અહીં ડુની જગ્યાએ શું આવી જાય? ડીડ આવી જાય. હાઉ મેની એપલ્સ ડીડ યુ ઈટ, આ રીતે સેન્ટેન્સ બનશે. રેડી? તો આ રીતે પરફેક્ટલી સેન્ટેન્સીસ બનાવવા માટે ખાસ મિત્રો યાદ રાખજો કે જે સેન્ટેન્સીસ છે એમાં કેવા પ્રકારનો ભાવ દર્શાવેલો, વર્તમાનનો ભૂતકાળનો, તો એ પ્રમાણેના હેલ્પિંગ વર્બ વાપરો અને એ પ્રમાણે એનું વાક્ય બનાવો. મિત્રો હવે જુઓ, અમુક સેન્ટેન્સીસ છે એની આપણે પ્રેક્ટિસ કરી લઈએ. વર્તમાન સાથે સાથે ભૂતકાળ, ભૂતકાળનું વાક્ય આવે તો વર્તમાનનું તમે બનાવવાની ટ્રાય કરજો. જો આ શું લખ્યું? મેં ગયા અઠવાડિયે ટીવી જોયું. સાહેબ જોયું એટલે ભૂતકાળ થઈ ગયું, જોવાઈ ગયું. મેં એટલે શું થશે? આય. હવે જોવું એટલે વોચ થાય, વોચ. પણ સાહેબ જો હું એમ લખું ને આઈ વોચ, એનો મતલબ તો એમ થાય કે હું જોઉં છું, પણ સાહેબ મેં જોયું, તો ભૂતકાળ આવશે. આઈ વોચડ. શું થશે? તો કે અ ટીવી, અ ટીવી. ગયા અઠવાડિયે એટલે લાસ્ટ, લાસ્ટ અઠવાડિયે એટલે કે લાસ્ટ વીક. રેડી? સિમ્પલ વસ્તુ છે સાહેબ, હા વહેલું છે, થઈ ગયું. આઈ વોચડ ટીવી લાસ્ટ વીક. ચલો, એના પછી થોડી વાર પહેલાં જ બસ બંધ થઈ ગઈ. જો બંધ થઈ ગઈ એટલે ભૂતકાળ છે. અને બીજું વાક્ય છે, હું મારી પત્નીને 9 વર્ષ પહેલા મળ્યો હતો. તો બેયનું શું થાય છે? ધ બસ, પછી વી ટુ, સ્ટોપ્ડ અ ફ્યુ મિનિટ્સ અગો. ફ્યુ મિનિટ્સ અગોનો મતલબ થાય થોડીક વાર પહેલા. આઈ મેટ માય વાઇફ. જો મીટનું ભૂતકાળ આપ્યું છે, મીટનું ભૂતકાળ મેટ આપ્યું છે. અહીંયા મીટ એટલે મળે છે, મેટ એટલે મળ્યો. આઈ મેટ માય વાઇફ 9 યર્સ અગો, 9 વર્ષ પહેલા. સિમ્પલ વસ્તુ. ચલો, તેણીએ 2010માં શાળા છોડી દીધી હતી, તો શી લેફ્ટ. કરતા પછી વી ટુ, કરતા પછી વી ટુ, વોઝ વર, એમીઝ આર ક્યાંય આવે નહીં, ધ્યાન રાખવાનું છે. તેણીએ 2010માં શાળા છોડી દીધી હતી, તો શી લેફ્ટ એટલે કે છોડી દેવું, ધ સ્કૂલ ઇન 2010. રેડી?
હી બોટ, જો તેણે ગયા મહિને નવું ઘર ખરીદ્યું તો જો તેણે એટલે શું થશે હી, પછી આમ પાછળથી વાક્ય બનાવતું આવવાનું આમ. ચલો, ખરીદ્યું એટલે ખરીદ્યું ભૂતકાળ છે, એટલે બાયનું વીટું, બોટ, હી બોટ, પછી નવું ઘર, ન્યુ હાઉસ, લગયા મહિને, લાસ્ટ મંથ, પેલા કરતા મૂકી અને પછી આ બાજુથી વાક્ય બનાવતું આવું. સાવ સિમ્પલ રીત છે. ડીડ શી ક્લીન હર હોમ, તો શું શું તેણીએ તેનું ઘર સાફ કર્યું, અથવા તો એમ કીધું કે શું તેણી એ તેણી તેનું ઘર સાફ કરે છે, તો સાહેબ અહીં ડઝ આવી જશે. રેડી, સિમ્પલ વસ્તુ યાદ રાખજો. મેં ગયા મહિને એક રસપ્રદ પુસ્તક વાંચ્યું, તો સાહેબ અહીંયા થઈ જશે રીડ. હવે સાહેબ આ તો મૂળ રૂપ છે. અરે નહીં સાહેબ, રીડ છે ને, રીડ, એક વસ્તુ યાદ રાખજો, રીડ, રીડ અને રીડ. તમને એમ થાય કે રીડ વચ્ચે, જો આ વી વન છે, આ વી ટુ છે અને આ વી થ્રી છે, હંમેશા ધ્યાન રાખજો, વી ટુ અને વી થ્રી છે ને, એને વચાય રેડ, લખાય આમ જ પણ વચાય રેડ. તો આને રીડ નો વચાય, આ લાસ્ટ મંથ છે, યાદ ખબર પડી જાય કે આ સાદો ભૂતકાળ છે. તો આઈ રેડ, રેડ પદ ક્યારેક બોલે તો સમજી ન લેતા કે ઓલો લાલ કલર વાળું રેડ. નાના સાહેબ, આઈ રેડ એન ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ બુક લાસ્ટ મંથ, ગયા મહિને મેં રસપ્રદ બુક છે એ વાંચ્યું હતું. અમે શોપિંગ મોલમાં ઘણી ખરીદી કરી, તો વી ડીડ. હવે સાહેબ અહીંયા ડીડ કા આવ્યું, તો કે જો અહીં કરવાની વાત છે, તો કરી એટલે ડીડ થઈ ગયું. વી ડીડ અ લોટ ઓફ શોપિંગ એટ ધ શોપિંગ મોલ. તે પોતાની આંગળી કાપીને હોસ્પિટલે ગયો. હી કટ હિઝ ફિંગર, કટમાં એવું છે ત્રણેયના સરખા થાય, એન્ડ વેન્ટ ટુ ધ હોસ્પિટલ, અને હોસ્પિટલે ગયો. હવે અહીંયા જુઓ, બે વાક, બે ક્રિયાપદ છે એન્ડથી જોડેલા છે, એટલા માટે. તેણીએ તેનું કામ 6 વાગ્યે પૂરું કર્યું. શી ફિનિશ્ડ, પૂરું કર્યું, હર વર્ક એટ 6 o'clock, 1 કલાક પહેલા વરસાદ બંધ થયો. ધ રેઇન સ્ટોપ્ડ, થયો એટલે એન અવર અગો, એન અવર અગો એટલે 1 કલાક પહેલા. તેણે નવી જમીન શોધી કાઢી, તો હી ડિસ્કવર્ડ અ ન્યૂ લેન્ડ, લેન્ડ એટલે જમીન થશે. અમે ગયા સપ્તાહમાં એક મૂવી જોઈ. વી વોચ્ડ અ મૂવી લાસ્ટ વીકેન્ડ, લાસ્ટ વીકેન્ડ એટલે ગયા સપ્તાહમાં. અમે સારા મિત્રો હતા, તો વી વર, હવે જુઓ આ પાછો ટુ બી નો ભૂતકાળ છે, તમે જોઈ શકો છો. અમે સારા મિત્રો હતા, અમે કોઈ ક્રિયા નથી થતી, વી વર ગુડ ફ્રેન્ડ્સ. અમે સારા મિત્રો છીએ, વી આર ગુડ ફ્રેન્ડ્સ, છે ને. લાઈક કરતા રહેજો સાહેબ, 2000 લાઈકનો ટાર્ગેટ છે. સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબનું બટન દબાવજો. જેટલા લોકો જોતા હોય એના કરતાં વધારે લાઈક હોવી જોઈએ સાહેબ. અને તમે યાર હજી લાઈક કરી નથી, એસા તો થોડી ના ચાલેગા. તો લાઈકનું બટન યાર દબાવી દો. આટલી સરસ રીતે યાર એક્સપ્લેનેશન આપું છું, ન સમજાતું હોય તો મને કહો. હા ચલો, તમે સ્ટેશન પર હતા, યુ વર એટ ધ સ્ટેશન, જો હતા. હું ગઈકાલે વહેલો સૂઈ ગયો, તો આઈ વેન્ટ ટુ બેડ. જો વેન્ટ ટુ બેડ, ભાઈ આમ તો સ્લીપ તો આવ્યું ને, પણ વેન્ટ ટુ બેડનો મતલબ એ જ થાય, શું વાગ્યો, અર્લી યસ્ટરડે, અર્લી એટલે વહેલું થશે. ગઈકાલે રાત્રે જ્યોર્જ, જ્યોર્જ નામનો વ્યક્તિ છે, ખૂબ જ મોડો ઘરે આવ્યો. જ્યોર્જ કેમ, કેમ એટલે આવ્યો, હોમ, હવે ઘરે, વેરી લેટ એટલે મોડો, લાસ્ટ નાઇટ એટલે કે ગયા અઠવાડિયે. હું મારું વોલેટ ભૂલી ગયો, જો હું મારું વોલેટ ભૂલી જાઉં છું તો અહીંયા ફરગેટ આવે, પણ ભૂલી ગયો તો ફોરગોટ, આઈ ફોરગોટ માય વોલેટ. ગયા વર્ષે તેની પાસે એક કૂતરો હતો, હી હેડ, એનું ભૂતકાળ, હેડ અ ડોગ લાસ્ટ યર. ચલો, ગયા વર્ષે હું જર્મની ગયો હતો, લાસ્ટ યર, ગયા વર્ષે, આઈ વેન્ટ ટુ ધ જર્મની, સોરી ધ નો આવે, ખાલી જર્મની, દેશના નામની પહેલા નો આવે. બે છોકરાઓ એક બોલ સાથે રમ્યા, ટુ બોઇઝ પ્લેઇડ, હવે માની લો વિથ અ બોલ, એમ કીધું તો રમે છે, તો ટુ બોઇઝ પ્લે વિથ અ બોલ, આટલો ફેર પડે. ભૂતકાળ વી, ટૂંકમાં વી ટુ વાપરો ને તો ક્રિયા થઈ ગઈ છે, વી વન વાપરો તો ક્રિયા થાય છે, રોજે, એવો ભાવ દર્શાવે છે. એક વૃદ્ધ મહિલા તેની બિલાડી સાથે ચાલતી હતી, એન ઓલ્ડ લેડી વોક્ડ વિથ હર કેટ. એક નર્સ એક નાની બાળકીને પાર્કમાં લાવી, તો એક નર્સ ક્રિયા ભૂતકાળ, બોટ એટલે કે લાવી, અ લિટલ બેબી, લિટલ બેબી એટલે કે નાનકડી છોકરીને, ટુ ધ પાર્ક એટલે કે પાર્કમાં. એક વૃદ્ધ માણસ બેઠો અને તેનું પુસ્તક વાંચ્યું. જો આ બે અલગ અલગ ક્રિયાઓ થાય છે. એન ઓલ્ડ મેન સેટ ડાઉન, સેટ ડાઉન એટલે નીચે બેઠો, એન્ડ રીડ, રેડ, સોરી, રેડ હિઝ બુક, એની બુક વાંચી. ખૂણાની આસપાસ એક મોટું થળ આવ્યું, અ લાર્જ ટ્રક, ટ્રકનો મતલબ થાય થળ, કેમ અરાઉન્ડ ધ કોર્નર, કોર્નરની બાજુમાં. તેણીએ બધી કસરતો પૂરી કરી, શી ફિનિશ્ડ ઓલ ધ એક્સરસાઇઝ, ફિનિશ્ડ, પૂરી કરી. આઈ ફ્લ્યુ અ કાઇટ, તો મેં પતંગ ઉડાડી, હું પતંગ ઉડાડું છું, તો આઈ ફ્લાય અ કાઇટ. તો આ તમારે વર્તમાન સાથે બનાવતું જવાનું છે. અહીંયા ભૂતકાળના મેં એટલા માટે લીધા છે, કારણ કે ભૂતકાળ સૌથી વધારે ઉપયોગ થાય છે, એટલા માટે મારે ભૂતકાળ વધારે લેવો પડે ને સાહેબ. ચલો,
શું કીધું ડોક્ટર સ્મિથે દર્દીને સાજો કર્યો? તો ડોક્ટર સ્મિથ હિલ્ડ, હિલ એટલે સાજું કરવું થાય, હિલ્ડ એટલે સાજો કર્યો ધ પેશન્ટ, અને પેશન્ટ વચાશે. તેઓએ બે ટિકિટો ખરીદી, ધેય બોટ ટુ ટિકિટ્સ, તેઓ બે ટિકિટ ખરીદે છે તો ધેય બાય ટુ ટિકિટ્સ, આટલો જ ફેર છે, બાકી કાંઈ નથી. ચલો, માઇકલે સખત અભ્યાસ કર્યો, માઇકલ સ્ટડીડ હાર્ડ, સ્ટડીઝ એટલે અભ્યાસ કર્યો. શું તમે ગઈકાલે ફૂટબોલ રમ્યા હતા? ડીડ યુ પ્લે ફૂટબોલ યસ્ટરડે? ડીડ યુ પ્લે ફૂટબોલ યસ્ટરડે? હું ગયા અઠવાડિયે વર્ગ ચૂકી ગયો, આઈ મિસ્ડ ધ ક્લાસ લાસ્ટ વીક, ગયા અઠવાડિયે હું વર્ગ ચૂકી ગયો, તો આઈ મિસ્ડ. મારા ભાઈએ બે કલાક વહેલો એક ગ્લાસ દૂધ પીધું, માય બ્રધર ડ્રિંક એટલે પીધું અ ગ્લાસ ઓફ મિલ્ક ટુ અવર્સ અગો, ટુ અવર્સ અગો, થ્રી અવર્સ અગો એટલે કે બે કલાક પહેલાં, પાંચ કલાક પહેલાં, જે કાંઈ તમારે વાપરવું હોય એ રીતે વાપરી શકો. ફરી એક વખત કહું છું, સાવ બેઝિકથી ડિટેલમાં એકદમ કડકડાટ અંગ્રેજી બોલતા શીખવું હોય તો એ એક જ માત્ર ગુજરાતીમાંથી અંગ્રેજી કરાવતી, આ કહેવાય ને ગુજરાતની નંબર વન એપ્લિકેશન, ગુજરાતની નંબર વન યુટ્યુબ ચેનલ, અને ગુજરાતના નંબર વન મારા ને મારા વખાણ તો ક્યાં કરવા, તમે કરો જ છો, બરાબર છે. એની એપ્લિકેશન છે 1299 રૂપિયા ફક્ત પ્રાઇસ છે, બાકી બધે 5-5, 6-6 હજારો રૂપિયા હોય છે, પણ આપણે 1299 માં પાછું એમાંય દર બુધવારે આખો વર્ષ લેક્ચર આવશે લાઈવ, બરાબર છે. બેઝિકથી કોર્સની શરૂઆત, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ, તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં, વોટ્સઅપ સપોર્ટ, બધું મટીરિયલ પીડીએફ ફોર્મમાં, આનાથી વધારે શું છે. વધારે ઇન્ફોર્મેશન માટે આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. હાલો આગળ વધીએ. સૌથી પહેલાં તેઓએ તેના સાથીદારો સાથે બેઠક કરી, ધે હેડ અ મીટિંગ વિથ હર કલીગ્સ, તેઓ ગયા વર્ષે વિદ્યાર્થીઓ હતા, ધે વર સ્ટુડન્ટ્સ લાસ્ટ યર, ધે વર સ્ટુડન્ટ્સ લાસ્ટ યર. ચલો, તેણે સિગારેટ પીધી, નો પીતા ભાઈ, હી સ્મોક્ડ, સ્મોક એટલે પીધી અ સિગારેટ, સિગારેટનો સ્પેલિંગ યાદ રાખજો. તેઓ સ્પેનમાં રહેતા હતા, ધે લિવડ ઇન સ્પેન, તેઓ સ્પેનમાં રહે છે, ધે લિવ ઇન સ્પેન. રેડી, સિમ્પલ છે, યાદ રહેશે. ઓકે, આગળ વધીએ. એલેક્સે તેનું સ્થાન બદલ્યું, એલેક્સ ચેન્જ્ડ, ચેન્જ્ડ એટલે બદલ્યું, હિઝ પ્લેસ એટલે કે તેનું સ્થાન. મને ફિલ્મ ગમી, આઈ લાઇકડ ધ ફિલ્મ, મને ફિલ્મ શું કહે ગમે છે, આઈ લાઇક ધીસ ફિલ્મ. ચલો, એના પછી શું તેઓ મેચ હારી ગયા, ડીડ ધે લોસ ધ મેચ. એના પછી શું તેઓ મેચ હારી ગયા એટલે માટે ડીડ, એવો ભૂતકાળ છે. એક માળીએ મૃત પાંદડા ઉગાડ્યા, અ ગાર્ડનર સ્વેપ્ટ અપ ડેડ લીવ્સ, વાળિયા, સોરી અહીંયા વાળિયા આવશે, ઉડાડ્યા એટલે વાળિયા એમ. ચલો, એના પછી અમે સંગીત સાંભળ્યું, વી લિસન્ડ, લિસન્ડ એટલે સાંભળ્યું, ટુ મ્યુઝિક, અમે સાંભળીએ છીએ તો લિસન્ડ આવશે, બરાબર. શું કીધું, ગઈકાલે રાત્રે 7 વાગે તેણી ક્યાં હતી, તો વેર વોઝ શી એટ 7 o'clock લાસ્ટ નાઇટ. હવે અહીં ઘણા બધા ડીડ વાપરશે, પણ સાહેબ અહીંયા ક્યાંય ક્રિયા નથી કીધી, ક્યાં હતી, ભૂતકાળ છે ટુ બીનો, તો વેર વોઝ શી, અહીં શી આવશે એટલા માટે વોઝ આવ્યું છે, એટ 7 o'clock લાસ્ટ નાઇટ. સિમ્પલ વસ્તુ આ, ધ્યાન રાખવાની, બરાબર. અને ફરી એક વખત કહી દઉં કે આપણી જે ઓફલાઈન સ્પોકન ઇંગ્લિશ બેચ છે એ હવે 8 એપ્રિલની જગ્યાએ 11 એપ્રિલથી શરૂ થવાની છે, તો મિત્રો ખાસ નોંધ લેજો. અને બે બેચ શરૂ કરવા જઈ રહ્યા છે, મોર્નિંગ સવારે 10 વાગે અને ઇવનિંગમાં 4 વાગ્યાની બેચ છે, એટલે તમારે જે સમય યોગ્ય લાગે એ સમય તમે રજિસ્ટ્રેશન કરાવી દેજો, અને એ 3 દિવસ તમે, આપણે ડેમો લેક્ચર રાખેલા છે તો 3 દિવસ માટે તમે આવી શકો છો, પછી તમને યોગ્ય લાગે તો તમે આગળ છે એ અભ્યાસ કરી શકો છો, પણ ડેમો લેક્ચર તમે આપણે જોવો જ છો, પણ છતાંય આપણે રાખેલા છે, આવી જાજો. ચલો, ધ્રુવી મેટ મી, ધ્રુવી મને મળી, ધ્રુવી મને મળી, તો ધ્રુવી મેટ મી. મેરી લાઇટ બંધ કરવાનું ભૂલી ગઈ, મેરી એટલે ઓલી મારી ને વ્યક્તિનું નામ છે, તો મેરી ફોરગોટ ટુ ટર્ન ઓફ ધ લાઇટ, ટર્ન ઓફ ધ લાઇટ એટલે કે લાઇટ બંધ કરવાનું. મેં આવતીકાલે, આવતીકાલ માટે મારી મીટિંગ રદ કરી, તો શું કે આઈ કેન્સલ્ડ, કેન્સલ એટલે રદ કરી, માય મીટિંગ ફોર ટુમોરો. હું ગઈકાલે શાળાએ ગયો હતો, આઈ વેન્ટ, ગયો હતોનું ભૂતકાળ, વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે. અમે ગયા રવિવારે બાસ્કેટબોલ રમ્યા હતા, વી પ્લેઇડ, અમે રમ્યા હતા બાસ્કેટબોલ લાસ્ટ સન્ડે, ગયા અઠવાડિયે. અમે એફિલ ટાવર જોયો, વી શો, જો સાહેબ સી નું ભૂતકાળ છે શો, અમે જોયો તો વી શો ધ એફિલ ટાવર. ચલો, એના પછી પાછો એક વખત કહી દો સાહેબ, ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાજો, આની પીડીએફ તમારે જોઈતી હોય તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ ટેલિગ્રામમાં લખશો ને એટલે આવી જશે ચેનલ, અથવા તો આ ક્યુઆર કોડ સ્કેન કરશો તોય આવી જશે, અને એમાં જોડાઈ જાજો, ત્યાં પણ પીડીએફ. અને સૌથી વધારે 410K, 410,000 વિદ્યાર્થીઓ આપણી ઇન્સ્ટાગ્રામ પર જોડાઈ ગયા છે,
તમારે પણ બાકી હોય તો જોડાઈ જજો. વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ લખશો એટલે મારો સિલ્વર બટન સાથેનો મસ્ત ફોટો હશે, ફોલો કરી દેજો. ત્યાં પણ આપણે ઘણી બધી રીલ્સ મૂકીએ છીએ અને એ રીલ્સથી તમારું અંગ્રેજી ઇમ્પ્રુવમેન્ટ થતું રહેશે. મિત્રો, ખાસ વોટ્સએપ ચેનલ છે, એ વોટ્સએપ ચેનલમાં પણ તમે જોડાઈ શકો છો. આપણો જે નંબર છે 9792392392 એ નંબર ઉપર મેસેજ કરશો ને એટલે એક લિંક આવશે, લિંક ઉપર ફોલોનું બટન દબાવશો, સીધા તમે વોટ્સએપમાં જોડાઈ જશો. મિત્રો, કેવો લાગ્યો આ વિડીયો એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. અને એક વખત જાતા જાતા વિડીયોને લાઇક કરી દેજો. 2000 લાઇકનો ટાર્ગેટ રાખેલો છે અને 2000 લાઇકનો ટાર્ગેટ પૂરો થશે એટલે આની PDF તમને શેર કરી દેશું. અને મિત્રો, ખાસ ચેનલને હજી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. આ સાઈડ સબસ્ક્રાઇબનું બટન આપેલ છે, સાહેબ સબસ્ક્રાઇબનું બટન જરૂર દબાવી દેજો. મિત્રો, નવા લેક્ચરમાં ફરી પાછા કંઈક નવા અંદાજમાં મળીશું. ત્યાં સુધી આવજો. ભાઈ ટાટા.